देहि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री घनश्याम महाराजनी श्री हरि कृष्ण महाराजनी जय स्वामीनारायण परचा विभाग मामा शू बात आई थी परचा में छेले मामा બરાબર છો સ્મૃતિ પાકી છે જો હરીશબેન મામા ગઈ કયા ભાઈ હતા એ જેને લેવા આવ્યા હતા મહારાજે જી ભાઈ ગુડેલ ગામના એક ચરો તરે બોચાસન તિયા કાશીદાસ શિરોમન તેને સાચી સમજાની વાત રહ્યો સંશયવત એનો તાત તેને કાશીદાસ કહે એમ તમે સ્વામીને સમજો છો કેમ ત્યારે કાનદાસે એમ કહ્યું શુક સરીખા એવું મેં લયું બોચાસન ગામ છે બોચાસનના કાશીદાસ મોટા કાશીદાસ પટેલ ભગવાન સ્વામિનારાયણ વખતે બહુ મોટા ભગત થયા કાશીદાસને એવો એક એવો નિયમ હતો કે એવું એક એને તાન હતું કે મહારાજ જ્યારે પોતાને ગામ બોચાસન આવે ત્યારે પોતાના સંબંધીઓને તેડાવે સામેથી પોતાના સંબંધીઓને તેડાવે એને વાતો સંભળાવે કોઈ સંબંધી ના આવી શક્યા હોય તો મહારાજને સંતોને લઈને એ સંબંધીને ઘેર પધરામણી કરવા જાય પણ કોઈ પણ રીતે કાશીદાસ મોટા છોડે નહીં એ કાશીદાસને સત્સંગ થયો પણ એના પિતા છે કાનદાસ એ કાનદાસને હજુ સત્સંગ નથી જોઈએ એવો એને પણ લાગ્યો તો છે પણ જોઈએ એવો હજુ સત્સંગ નથી અને ત્યારે કાનદાસને કાશીદાસે પૂછ્યું કે પિતા તમે મહારાજને કેવા જાણો છો તમે ભગવાનને કેવા સમજો છો ત્યાર કે હું સ્વામિનારાયણને સુખ સરીખા સુખદેવજી જેવા હોય એને સમાન સ્વામિનારાયણ છે એક સારા સત્પુરુષ એક સાધુ મહારાજને મોટે ભાગનો સમાજ ઘણા બધા જેને મહારાજના પરચાનો અનુભવ નહોતો એ બધા મહારાજને એવું જ જાણતા કે આ કોઈક સમાજ સુધારક છે
કોઈ એવું કહ્યું કે આ સત્પુરુષ છે, કોઈએ કીધું આ સાધુ છે, અથવા તો કોઈ અવતારો જેવા ગણ્યા, દત્તાત્રેય કપિલ જેવા ને સુખદેવજી જેવા, પણ એનાથી મહાન સર્વ અવતારના અવતાર એવું બધા નહોતા જાણતા. કાનદાસે કીધું કે ભગવાન હાચા, સુખ સરીખા હું જાણું છું. ત્યારે કાશી દાસ કહે તાત, સ્વામી સ્વયં શ્રી હરિ સાક્ષાત. આ સાધુ નોય, આ તો અનંત સાધુના પણ પતિ છે, આ તો અનંત મુક્તોના ધણી છે, આ સાધુ નથી. આના કર્યા તો ઘણાય સાધુઓ થાય છે, આ તો સ્વયં પરબ્રહ્મ છે. ત્યારે કાનદાસ કહે હશે પણ મટ્યો નહીં મન સંશે. કાનદાસ કે હશે ભાઈ તું કે છે હોય, પણ મનમાં સંશય રહી ગયો. પેલા દીકરાએ કીધું એટલે તમારે નથી દીકરાની આ હા પાડવી પડતી ઘણી વસ્તુમાં, સંબંધમાં હોય, દીકરો હોય, પત્ની હોય, પતિ હોય, ભાઈ હોય, હશે ભાઈ હવે તું કે તેવું લે, પણ તમારું હૃદય શું કે ના, આ તો એ કહે છે મંડ્યો છે એટલે આ પાડી દીધી. એવું અમારી એવું થાય, કેટલાક અમારી જોડે મંડી પડે આમ જ આમ જ, ત્યાં કે આ ભાઈ હશે જા શું કરો પછી તમે, આપણે એવું વિચારે કે આનાથી છૂટકો થાય તો સારું છે, એટલે પછી કહેવું પડે કે હશે તું કે એમ છોડી દઈએ, પણ હૃદયમાં તો ખબર છે કે આવું નથી. એમ આને કહી દીધું કાનદાસે, પણ એને હૃદયમાં તો એમ જ છે કે મહારાજ તો સુખદેવજી જેવા જ છે. મનની અંદર સંશય ના ભાંગ્યો. એમ કરતા આવી ત્યાં કાંઈ દન, હા એટલું ખરું, ભગવાન અને મોટા પુરુષના વચનમાં કોઈ દિવસ સંશયપૂર્વક હશે ના કેવું, એમાં કદાચ આપણું મન ના પાડતું હોય, આપણી બુદ્ધિ ના પાડતી હોય, પણ એને કીધું એટલે 100% દ્રઢ કરવું કે એમ જ છે, એમ હશે નહીં, એમ જ છે. બાકી જગતની અંદર હશે હશે ચલાવવું હશે હા, પણ ભગવાન અને મોટા પુરુષ કે આમ છે ત્યારે એમાં 100% માનવું કે એમ જ છે, પણ એમાં એવું વિચારીએ કે ના એવું હશે તો ઉપાધિ. એની અંદર તો દ્રઢતાપૂર્વક માનવું, ભગવાન ને ભગવાનના સંત જેમ કે છે એમ જ હોય, એની અંદર દ્રઢતાપૂર્વક માનવું, નહીં તો એમાં જો હશે રે તો કલ્યાણમાં પછી હશે એવું થાય. એટલે એમાં તો સંશય રહિત થઈને માનવું, જેમ કીધું એમ જ છે. એમ કરતા આવી ત્યાં કાંઈ દન, થયા કાન દાસને દર્શન. થોડા દિવસો ગયા અને કાનદાસને દર્શન થયા. કેવા દર્શન થયા? દીઠા પરમ હંસ લાખો લેખે, તન તેજ સૂર્ય થી વસેખે. કોઈ દીઠા છે નારદ જેવા, કોઈ સુખ સમાન છે એવા. કાનદાસે કેવું જોયું? તો કાનદાસે એ દ્રશ્ય જોયું કે અનંત પરમહંસો એને જોયા, અને એક એક પરમહંસમાંથી કરોડો કરોડો સૂર્ય જેવું તેજ નીકળતું. કોઈ પરમહંસ, પરમહંસ એટલે સાધુ, કોઈ પરમહંસના દર્શન કર્યા તો જાણે આ નારદ છે, કોઈ પરમહંસ સુખદેવજી સમાન દેખાયા. કોઈ કડીઠા સનક સમાન, કોઈ વાલ્મીક મુનિ નિદાન. કોઈ એને વાલ્મીકી લાગ્યા, કોઈ એને સનકાદિક લાગ્યા. કયા પરમહંસો? તો જે પરમહંસોને કાનદાસે ભગવાન સ્વામિનારાયણની સાથે જે સાધુઓને જોયા છે એ જ સાધુઓના તેજ મધ્ય દર્શન થયા, અને એ જ સાધુઓ આ રૂપે દેખાયા. કારણ એ છે કે શ્રીજી મહારાજ જ્યારે આ પૃથ્વી પર પધાર્યા ત્યારે અક્ષરધામના મુક્તોએ સહિત ધામધામના મુક્તો આ પૃથ્વી પર આવ્યા હતા. એકલા અક્ષરધામના મુક્તો જ આ પૃથ્વી પર નહોતા આવ્યા એ ટાઈમે, અક્ષરધામના મુક્તો તો હતા જ, પણ આરે વૈકુંઠના, ગોલોકના, બદ્રિકા આશ્રમના બધી જગ્યાના પાર્સલો ઉતર્યા હતા અહીં. અને પ્રોબ્લેમ એટલે જ થતો હતો કે વૈકુંઠમાંથી આવ્યા હતા ને એ મહારાજને જ્યારે જોતા અને મહારાજને અનુભવતા, મુક્ત તો હતા જ, જન્મ મરણથી રહિત તો હતા જ, સહેજે એને ભગવાનમાં હેત તો હતું જ. એટલે વૈકુંઠવાળા ધર્મનિષ્ઠ બહુ હોય, ધર્મ બહુ પાકો પાડે. વૈકુંઠનો મુક્ત એમાં ધર્મ બહુ પ્રધાન હોય.
ભક્તિ ગૌણ હોય પણ ધર્મ પ્રધાન હોય. હવે ધર્મ પ્રધાન હોય એ ધર્મનું પ્રધાનપણું રાખે એટલે વર્તમાન તો એક પણ ચૂકે જ નહીં, મુક્ત હોય તો બધા એવા જ હોય. પણ ભગવાન સ્વામિનારાયણને એ એવું જાણે કે આ રામ છે, જે રામ છે એ જ આ સ્વામિનારાયણ છે. આવ્યા તા ઉપાસનાની કસર ટાળવા, પણ અહીં આવે ને પછી અહીં પાછું કેવું જ્ઞાન થઈ જાય એની ભેગા બધું એવા પ્રવાહમાં વહેવા માંડે. પછી ગોપાળાનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને, બધાય મોટા મોટા જે અક્ષરધામમાંથી આવેલા હતા ને એ બધાય સમજાવતા બેહાડી બેહાડીને કે આ તમે કહો છો રામ ને આ કહો છો કૃષ્ણ એમ નોય, આ તો એનાથી બહુ મોટા છે, સર્વ અવતારના અવતારી છે. ત્યાર વળી કેટલાકને સમજાતું ને કેટલાકને ના સમજાતું એવું પણ થતું. એમાંથી જેટલાને સમજાયું એની ઉપાસનાઓ ચોખ્ખી થઈ, એ ધામ ભેગા થયા. જેટલા ના સમજાયું એ જ્યાં આવ્યા હતા ત્યાં ગયા પાછા. કારણ કે રામ મહારાજને રામ જાણીને ઉપાસના કરે એટલે વૈકુંઠમાં જાય, કૃષ્ણ જાણીને ઉપાસના કરે એટલે ગોલોકમાં જાય. મહારાજ તો એના એ જ, ભલે ને સૌમ્યણ સૌમ્યણ કરતો પણ ભગવાનના સ્વરૂપને કેમ સમજ્યો છે એની સમજણ ઉપર જ એની ગતિ છે. એટલે કાનદાસે જોયું, જેટલા સાધુ જોયા હતા બધાય સાધુ અલગ અલગ મોટા મોટા ઋષિમુનિઓના રૂપમાં દેખાયા. 88,000 ઋષિ પણ એમને ત્યાં જોયા પરમહંસના સ્વરૂપમાં. દીઠા તેજના અંબાર તે જોઈ આશ્ચર્ય અંતરે પામ્યો, સંશય સર્વે મનનો વામ્યો. પછી જે આશ્ચર્ય જોયું કે જેના સાધુઓ જ સુખદેવજી જેવા છે, જેના સાધુઓ જ વાલ્મીકી જેવા છે, જેના સાધુઓ જ એને 88,000 ઋષિમુનિઓ જેવા છે, તો એ ભગવાન સ્વામિનારાયણ કેવા હોય? પછી એને આવું થયું. એટલે તો ગુણાદિતાનંદ સ્વામી કહે છે કે આ તો બધાયનું તેજ ઢાંકી રાખ્યું છે. સ્વામી કે આ સાધુ જેવા છેવા જણાય તો એને મૂકીને છેટે જવાય નહીં, જેવા છેવા જણાય. ગઈકાલે જ અમે સંતોની બપોર કથા કરતા ત્યારે મેં કીધું કે આપણા આ સમુદાયની અંદર રહેલા હરિભક્તો કે આપણે થયેલા ત્યાગી આ જન્મના આદરવાળા લગભગ નથી. આ જન્મનો આદર એટલે માનો કે આ જ જન્મે આપણે ભગવાનના માર્ગે ચડ્યા હોય એવા લગભગ આ સમુદાયમાં નથી. બહુ નહિવત છે, નથી એવું નથી કહેતો, છે પણ નહિવત છે, કે જેને હજુ એટલી દ્રઢતા નથી એવા છે પણ નહિવત છે એવા. બાકી જાજા ભાગના ઘણા જન્મોથી મહેનત કરતા કરતા આવ્યા છે એવા જ મુમુક્ષુ આ સમુદાયમાં છે, ત્યાગી ગ્રહીમાં. ઘણા જન્મોથી આપણે મતતા આવ્યા હોય એવા જ છે. એને કસર ક્યાં રહી જાય છે? કસર ત્યાં રહી જાય છે, ગઈકાલ વચનામૃતની અંદર વાત એ આવી હતી કે કસર ત્યાં રહે છે કે જ્યારે એનો સ્વભાવ, એવી વાત આવી હતી ને કૌશલ્યભાઈ, સ્વભાવ છે. શું વાત આવી હતી? જ્યારે એના સ્વભાવ ઉપર ભગવાનના સાધુએ જ્યારે ઘા માર્યો હોય ને ત્યારે એ એવું નથી જાણતો કે આ સાધુ મારા હિતેચ્છુ છે, પરંતુ એવું માને છે કે આ સાધુ મારા મારી પાછળ પડેલા છે, આવું માને છે. કોઈ ભગતે એના સ્વભાવ ઉપર ઘા માર્યો ત્યારે એને એવું ના લાગે કે આ ભગત મારો હિતેચ્છુ છે, પણ એને એવું લાગે છે કે આ ભગત મારી પાછળ પડ્યો છે. આવા જાતના વિચારોના કારણે જન્મો જન્મ સત્સંગમાં મળવા છતાંય, આવો દિવ્ય અલૌકિક લાભ મળવા છતાંય જે સ્વભાવની પકડ છે એ સ્વભાવની પકડે આ જીવને હજુ ભગવાન સુધી જવા નથી દીધો. અને જો હજુ નહીં સમજે તો હજુ પણ એના સ્વભાવવશ ભગવાન અને ભગવાનના મોટા પુરુષો તો એના એ જ છે, કલ્યાણકારી જ છે. એ તો આજે પણ એટલું જ કલ્યાણ કરી શકે, હો જન્મની કસર આ જન્મે ટાળી જ શકે છે, પરંતુ સ્વભાવ સહિત જો ભજન હોય, સ્વભાવ સહિત જો સત્સંગ હોય તો એને જેવો ફળદાયી થવો જોઈએ એવો થતો નથી. બાકી વાત નક્કી છે કે નવા આદરવાળા, નવો આદરવાળો હોય એ કાંઈ હરીશભાઈ તમારે મામાને જેમ રોજ સવાર ઉઠીને વહેલો ના આવી શકે, નવા આદરવાળાનું કામ જ નથી. નવા આદરવાળો હોય એ આ કૌશિલ ભગત હજુ આ જ આવ્યા છે ને, અહીં આગળ તો અત્યાર સુધી ઉત્સવ સમયની પ્રવૃત્તિ હતી, પણ હવે તો હાવ નિવૃત્તિ જેવું થઈ ગયું ને. અત્યારે તો એટલું દોડાદોડી ના હોય, ક્યાંય બહાર જવાનું ના હોય, બરાબર. પણ હું એના ચહેરા ઉપર જોયા કરું, નવું હોય એટલે જોયા કરવું પડે સતત.
પણ બિલકુલ મુરઝાય નહીં. ભજન ભક્તિ એનું વાંચવું લખવું મોઢે કરવું સતત ચાલુ જોઈએ. ખબર પડી જાય કે આ નવા આદરવાળો નહીં, નવા આદરવાળો હોય ને તો અમારે એની પાછળ પાછળ વાંહે વાંહે જ રહેવું પડે, સતત અહીંયા આગળ રહેવું પડે, ઇન્ડિયામાં ઓછું પડે. કારણ કે ઇન્ડિયાની અંદર વસ્તી હોય, બીજી પ્રવૃત્તિઓ ઘણી હોય, એટલે એનો ટાઈમ તરત પાસ થઈ જાય. હવે અહીં આગળ તો શું ટાઈમ પાસ થાય, વેક્યુમ કરે આ કરે તે, પછી કેટલું કંઈ તો હોય જ નહીં જાજુ. અને ઇન્ડિયાના તો ખુલ્લા મેદાનો, થોડીવાર ઝાડ નીચે જાય, થોડીવાર અહીં જાય, થોડીવાર અહીં, પાંચ જણ જોડ બે આમ તેમ, દિવસ પૂરો થઈ જાય. કારણ કે નવો હોય ત્યારે એટલું બધું હજુ અંગ પણ ના હોય ને. પણ એને તમે નવરો જોવો ને, એને કરે વચના બધું, હાંકડ્યું મોઢે કરવા બેસે, કીર્તન મોઢે કરશે, ભક્ત ચિંતામણી પ્રકરણ કરશે, સેવા હશે, સેવા કરશે, થોડીવાર ઊંઘી જશે બપોર પડશે તો કલાક, અને પછી પાછા ઠાકોરજીના અમે બેહીન ભજન કરશે, વંદુના પાઠ કરશે. એટલે નવા આદરવાળો હોય, તદ્દન આ જન્મનો હોય તો એવું થાય જ નહીં. એને તમારે સતત હારે જ રાખવો પડે. પેલું નાનું છોકરું ગોળિયામાં હોય ને કેમ હાચવવું પડે, એમ એને તમારે સીધો આમાં હાચવી જ રાખવો પડે, સતત જોયા કરવું પડે કે જોજો ભાઈ ક્યાંક બ્રેક ના પડે, બ્રેક ના પડે. કારણ કે બ્રેકર પડે તો પ્રોબ્લેમ, ફરી ઉપડે જ નહીં. આ તો સારું તમારું, આ સ્વિચ એકવાર પડી ગયું હોય પાછી ઊંચી કરો તો હાલે. અમારા બ્રેકર લગભગ પડે જ પાછા ઉપડે નહીં, એ પડ્યું તે પડ્યું, જય સ્વામિનારાયણ. પછી આખી સિસ્ટમ જ બદલવી પડે એવું થાય. પણ હું એ કહેવા માગું છું કે નવો આદર હોય અને જૂનો આદર હોય બેમાં બહુ ફેર હોય. આપણે અહીંયા આગળ ભાઈઓ બહેનો બધાય જે સત્સંગમાં છે કે બીજે બધા આ મેકનવાળા શિકાગોમાં ભક્તો છે, બધા કેવા કેવા ભક્તો છે આપણે જોઈએ. એવું નહીં કંઈ બીજી જગ્યાઓએ પણ છે એવા કે જે જૂના આદરવાળા છે. આપણને દેખાય કે આ જૂના આદરવાળો હોય તો જ આવું કરી શકે, આ યુગમાં કોણ આવું કરી શકે એમ. હમણાં જ આપણા બ્રિજેશ ભગત છે બામણગામવાળાની, એ લોકો હમણાં બોસ્ટન ગયા લગ્નની અંદર, બરાબર. પછી અમારે ગાડીમાં જતાં વાત થતી હતી, મેં કીધું કે મને કે આ આવ્યા હતા લગ્નમાં, આવ્યા હતા આ મળ્યા હતા, એવી બધી વાતો મને બધી કરતા. પછી મેં કીધું સારું, પછી મેં કીધું તમારે ત્યાં શું પછી જમવાનું શું, તો કે અમે ઘેરથી રોટલી શાક લઈને ગયા હતા, અમે ઘરેથી રોટલી શાક લઈને ગયા હતા. હવે એનાથી જૂના પણ સત્સંગની અંદર જે હતા એ બધા ત્યાં આવેલા હતા, એ બધા જમ્યા ત્યાં, અને આ જુવાન છે બે જણા, તે રોટલી શાક ઘેરથી લઈને ગયા હતા. એ કેવી રીતે થાય આ યુગમાં, આજના યુગમાં? જુવાન છે, ઉંમર તો થઈ નથી ગઈ, છતાંય પણ રોટલી શાક ઘેરથી લઈને જાય અને લગ્નમાં એટલા માણસો વચ્ચે એના રોટલી શાક જમી શકે નહીં, શરમ, મહારાજને રાજી કરવામાં કોઈ પ્રકારનું એને કોઈ શરમ ના આવે, કોઈની સેશરમમાં ડબાય નહીં, આશ્ચર્ય લાગે. ત્યારે આપણને થાય કે આ જન્મનું આજે જ અમે શીખવાડ્યું હોય તો ના થાય. કોઈક જગ્યાએથી કરતા આવ્યા છે, વચ્ચે ગેપ પડી ગયો, અને એ ગેપ પડી ગયો કોઈ પણ કારણસર પડી ગયો, એ ગેપ પડ્યો, પાછો એને યોગ મળ્યો, ફરીથી તરત ચડતો થઈ ગયો. ઘણા તમે જો સત્સંગની અંદર એકદમ નવા નવા હોય પણ તરત ચડી જાય, બરાબર. આ મોન્ટુ ભગતને જન્મથી ક્યાં સત્સંગ છે? જન્મથી સત્સંગ નથી, બરાબર. એ છોકરાને હજુ હમણાં 5 વર્ષનો સત્સંગ, 6 વર્ષનો સત્સંગ હશે, પણ કેટલો નક્કર સત્સંગ રાખે છે. ક્રિયાઓનું પણ એ ધ્યાન રાખે. એને એઠું ચોખ્ખું, અમારી સંતો ભેગા થોડું જોયું હોય ને કે આ એઠું કહેવાય, આ ચોખ્ખું કહેવાય, આ એઠો હાથ હોય તો અહીં ના અડાય, એ બધાનું ધ્યાન એ રાખે. એ જૂનો આદર. પછી કોઈકના આદર જૂનામાં પણ ડિફરન્ટ હોય. કોઈ 5 જન્મથી મહેનત કરતો હોય, કોઈ 10 જન્મથી કરતો હોય, તો 10 જન્મવાળો હોય એ ઓલા કરતાં વધારે આગળ હોય, અને ઓલો 5 જન્મથી કરતો હોય એ થોડો નીચું હોય. પાછું એ જન્મમાં એને મહેનત એવું કહીએ ને કે 5 જન્મ 10 જન્મ, કોઈ 5 જન્મમાં બહુ વધારે મહેનત કરી રાખી હોય તો પેલો 50 જન્મથી હોય તો એ આગળ નીકળી જાય. કોઈ આ જન્મે જ આદરમાં આવ્યો હોય પણ એ જો આ જન્મે ખરેખરો તાનવાળો થાય તો એ આગલા જન્મો કરતાં આ જન્મવાળો આગળ નીકળી જાય. અહીં તો એવું છે, અહીં કોઈ પ્રકારનું બંધન નથી કે 100 જન્મ લો પછી જ તમે આવા થાવ, એવું નથી. તમારું તાન કેવું છે, તમારી શ્રદ્ધા કેવી છે, અને તમને સત્પુરુષ મળ્યા છે એના વચનમાં વિશ્વાસ કેટલો છે, બસ ચાલ્યા જાઓ. તમે આજ આવ્યા હો તો 1000 જન્મ કરતાં આગળ નીકળી જાઓ, એવું છે. એટલે આદર હું એ કહેવા માગું છું કે ઘણા બધા આવા અલગ અલગ હોય. અરે કોઈક એવા પણ હશે કે કદાચ કોઈ ધામમાંથી કસર ટાળવા માટે અહીં આવ્યા હશે, એવા પણ હશે. અરે અક્ષરધામમાંથી આવેલા પણ હશે, પરંતુ દરેકના તેજ ભગવાને ઢાંકેલા છે,
એટલે મનુષ્ય જેવા દેખાય છે, માણસ જેવા દેખાય છે, પણ જ્યારે દરેક ક્રિયાઓનું આપણે બરાબર આમ બરાબર વિચારપૂર્વક અનુભવ કરે ને તો ખબર પડે કે આમ એકલો માણસ હોય તો ના થાય, એકલો મનુષ્ય હોય, જો આ માણસ જ હોય સામાન્ય તો એનાથી રોજ ઉઠીને આવું ના થાય. રોજ ઉઠીને કોઈને ધંધો બંધ કરવો પડે, રોજ ઉઠીને 10 કોઈને રજા પાડવી પડે, રોજ ઉઠીને કોઈને 5 ધક્કાઓ ખાવા પડે, આવું બધું તમે જો અને તોય તમને એવું થાય કે ઓહો આ તો સામાન્ય માણસ જેવું જ કરે છે, એમાં હું ના થાય. સામાન્ય માણસથી થતું હશે કોઈ દિવસ ના થાય, સહજ ના થાય, એ પૂર્વનું હોય તો જ થાય, બાકી ના થાય. એટલે જોઈ આશ્ચર્ય અંતરે પામ્યો, સંશય સર્વે મનનો વામ્યો, પછી સંશય ગયો લો, પછી લાગ્યો છે સહુને પાય, અતિરાજી થઈ મન માય, કહે ધન્ય ધન્ય મુનિજન, ધન્ય સહજાનંદ ભગવન. પછી પગે લાગ્યો, હા કે વાહ સહજાનંદ સ્વામી હાચા ભાઈ પ્રગટ ભગવાન છે. તમે મુનિ ને મહારાજ, આવ્યા જીવ ઉધારવા કાજ, આવો પ્રગટ પરચો પામી, નહીં માને જે હસે હરામી. કોણ નહીં માને? હરામી હશે એ નહીં માને. હા, અહીં આગળ મહારાજની આ પ્રતિષ્ઠા થઈ, અને પ્રતિષ્ઠા થઈ ત્યારથી માંડીને જે શરૂઆત થઈ ઉત્સવની, એના પહેલાંના મહિના દોઢ મહિનાના પરચાત્મામાં ખબર જ છે ને આપણને કેવું કેવું થયું ને કેવામાંથી પસાર થયા ને શું થયું ને બધું થયું કેવી રીતે થયું બધી ખબર છે આપણને, કે જે પરચાને કદાચ બધાય નહીં જાણતા હોય. તો ઠીક ત્યાંથી માંડીને આજ સુધી મહારાજ ત્યાં મહારાજનું સ્વરૂપ આખું ઉપસાવાનું થયું, ત્યાંથી માંડીને આજ સુધીમાં કેટલા બધા પરચા થઈ ગયા. પણ કોઈ હરામી હોય તો એને ના મનાય. ભગવાન જે કાર્ય કરે એ કાર્ય જે ન સ્વીકારે એને નિષ્કુળાન સ્વામી હરામી કીધો છે. તમે જોજો જ્યારે જ્યારે ભક્ત ચિંતામણીમાં પરચા સ્વામી લખે છે ને ત્યારે ઘણા બધા પરચામ સ્વામી એવું કહે છે કે પાપી માણસને આ નહીં મનાય, હરામી માણસને નહીં મનાય, આવું સ્વામી કહે છે. કારણ કે ભગવાનનું કરેલું કાર્ય છે એ ભગવાનના ભક્તને જ ખબર પડે છે કે આ ભગવાનનું કાર્ય છે, આ ભગવાને કર્યું છે, આ પરજા કે બીજા નહીં માને. વળી ચરો તર મામે ગવે, કહું વાત કન બીની હવે, નરો તમને નાગર દાસ, કરે સત્સંગની ઉપહાસ. હજુ તો આ મારા જેવા પરચા પૂરવાના છે ને મામા, લોયાદમ ન્યૂજર્સીમાં બધાને જોયા કરશે બધાએ કે આ મહારાજ આવ્યા પછી આટલા બધા પરચા કેમ થાય છે, એવા પરચા થવાના છે. જોજો તમે, ગુરુજીએ કીધું છે ને બધા સુખ્યા થાય તો સુખ્યા તો થવાના જ, બીજા એવા એવા પરચા થશે કે જે પરચા બધાને આંખમાં રહી જશે કે આ ખરેખર મહારાજ આવ્યા પછી મહારાજે જબરું કામ કર્યું, એવા પરચા થશે. હા, કોઈક રાજી થશે ને કોઈ કુરાજી થશે એ પરચાથી, પણ થશે ખરું, કારણ કે મહારાજને કરવું છે એટલે થવાનું. ઘણા બધું પરિવર્તન આવતું જાય છે ને અમે જોઈએ. વળી ચરો તર મામે ગવે, કહું વાત કન બીની હવે. મહારાજને રોજના પાનબીડા આવી ગયા. બોલો, પરમ દિવસે એક હરિભગતનો ફોન આવ્યો, આપણા નરેશભાઈ ગાંધી છે શિકાગોમાં, બધાય પાનબીડા આખા વર્ષના મહારાજને મારે દેવા છે કે સારું. અહીં તો પાનબીડા રોજ ધરાવણ શરૂ થઈ ગયું હતું, એમને એવી સેવા લીધી. ચરોતરની અંદર મેઘવા ગામ છે, બહુ સરસ ગામ છે મેઘવા. ત્યાંના આપણે ત્યાં એક ભગત પણ છે એન્જિનિયર થયેલા, આ તો અહીં તો છે પાર્ષદ છે આપણે ત્યાં, એન્જિનિયર થયેલા, કોમ્પ્યુટર એન્જિનિયર. મુંબઈની અંદર એનો 1,00,000 રૂપિયા પગાર હતો અને ત્યાંથી એ ત્યાગ કરી અને આપણે ત્યાં પાર્ષદ છે લગભગ છેલ્લા 4 વર્ષથી છે, અને ચાલે છે બધું. કારણ કે એવો હોશિયાર ભણેલો ગણેલો પગારદાર છોકરો કોને છોડવો ગમે. સત્સંગની પરીક્ષા તો ત્યારે જ થાય, ગમે એટલો સારો સત્સંગી દેખાતો હોય ને અને ગમે એટલો વાલો અમને હોય ને, પણ જો એનો છોકરો સાધુ થવા નીકળે અને જો એ રાજી ખુશીથી છોકરો આપી શકે ત્યારે એને સત્સંગની પરીક્ષા, ત્યાં સુધી એને કેટલું હેત અમારી ઉપર છે, સત્સંગ ઉપર છે, એની કોઈ
પરીક્ષા ના થાય. જ્યારે આ એનો હૃદયનો ટુકડો એ સત્સંગની અંદર અર્પણ કરવાનો થાય અને આમ સંજીવ ભગતની જેમ આમ અર્પણ કરી દે ત્યારે એની પરીક્ષા. બોલો, આ કૌશિલ ભગતને એના મમ્મીને ડૉક્ટર કરીને અર્પણ કરવો હતો. અર્પણ તો કરવો જ તો, પણ કે ડૉક્ટર કરીને અર્પણ કરવું, મારે ગુરુજીને ડૉક્ટર આપવો છે, એવું હતું. અને ઠેક સુધી સંકલ્પ એવો હતો જો ગયા વર્ષ સુધી, પણ પછી ગુરુજીએ કીધું મારે તમારો ડૉક્ટર જોતો નથી, ભાઈ મારે એને જેવો ડૉક્ટર કરવો જેવો હું કરીશ. તો સંકલ્પ પડતો મૂક્યો, કંઈ વાંધો નહીં, જેવું ગુરુજીએ કીધું એવું, તો પડતો મૂકીને આપી દીધો. લો, પણ એની પરીક્ષા ક્યારે થઈ? કે સત્સંગ એની પરીક્ષા ત્યારે જ થઈ કે જ્યારે આવું કરવાનું થયું ત્યારે એનું સમર્પણ, એની ભક્તિ, એની નિષ્ઠા બધું જ ખબર પડી જાય. આમાં આમાં બધાની ખબર પડી જાય ને. અને આરું બાકી બધે કે સેવક આપકા, અરે સ્વામી બધું તમારું જ છે ને, ગુરુજી તમારું જ છે, તમારે જે જોઈએ લેજો ને, આ બે મુનિયા કોના, તમારા જ છે ને, તમારી દયાના તો છે, તો આપો એક જોજો. હા, એ વાત ના કરતા. ત્યારે એના સત્સંગની પરીક્ષા થાય, દેહને દેહના સંબંધી કેટલા પ્રધાન રાખ્યા છે, ભગવાનને ભગવાનના મોટા પુરુષ કેટલા પ્રધાન રાખ્યા છે, ત્યારે થાય ને. એ મેઘવા ગામ છે, મેઘવા ગામની અંદર એક નરોત્તમને નાગરદાસ સત્સંગી રહે છે. એ ના, નરોત્તમને નાગરદાસ રહે છે, એ સત્સંગની ઉપહાસ કરે છે. ઉપહાસ એટલે સત્સંગની ઉડાડે છે, મસ્કરી કરે છે. ધન જો બનને બળે કરી, પગન ભરે પ્રભુથી ડરી. ધન અને જોબનનું જોર તો એવું છે ને, માણસને ભગવાનની પણ બીક લાગતી નથી. રૂપિયાવાળાને ભગવાનની બીક ના હોય, એક જુવાનીને ભગવાન, જુવાન હોય ને એને ભગવાનની બીક ના હોય. શાસ્ત્રોની અંદર લખ્યું છે, એક ધન, બીજું જુવાની, ત્રીજી સત્તા. સત્તા આમાંથી એક પણ હોય, જુવાની હોય, સત્તા હોય કે રૂપિયા હોય, આમાંથી એક પણ હોય, એક હોય ને તોય અનર્થ સર્જી દે માણસનો, અનર્થ સર્જી દે. તો કહે છે કે જ્યાં આગળ આ બધું જ હોય, ભેગું થયું હોય, ધને હોય, જુવાની હોય, રૂપિયા હોય, સત્તા હોય, તો પછી એની શું દશા થાય? આ લોકો ધન અને જોબનના બળે ભગવાનથી ડરતા નથી. બે ભોય કરે ભક્તની નિંદા અમટ, એ પાપે વળગ્યા ભૂત સટ. ભગતોની નિંદા કરે, એ પાપે કરીને એને છ ભૂત વળગ્યા. એમાં બે ભોય, બે ભંગ્યા, એક ખત્રી, એક મુસલમાન, આટલા વળગ્યા. લો, બે બે ચાર, પાંચ ને છ થઈ ગયા ને, વળગ્યા નરોત્તમને સટ, આપે અંગમાં દુઃખ હમટ. નરોત્તમને આ છ જણા વળગ્યા, બે ભોય, બે ભંગ્યા, એક મુસલમાન, એક ખત્રી. હવે આ બધાના ધંધા જુદા, ભોયનો ધંધો જુદો, ભંગ્યાનો ધંધો જુદો, ખત્રીનો ધંધો જુદો અને મુસલમાનનો ધંધો જુદો. આ છ જણા વળગ્યા. જ્યારે આવે અંગ માઈ ભોઈ, ત્યારે બારલી એ શિર ધોઈ. જ્યારે પેલો ભોય આવે ને ત્યારે માથે વજન લે, ભોય એટલે વજન ખેંચવાળો, એ વજન લે. જ્યારે મુલ્લા આવે અંગ માય, ત્યારે માગે છે કાઈનું કાય. મુસલમાન આવે ને ત્યારે માંસ માગે ને, ઈંડા માગે ને, બધું માગે, બકરા માગે ને, મરઘા માગે ને, બધું આવું કંઈનું કંઈ ખાવા માગે. આવે ભંગીયા બે ભેળા મળી, માંગે ખાવા અખા જતે વળી. જ્યારે ખત્રી કરે પરવેશ, ત્યારે કરે હોય સે હોય સ. ખત્રી કપડા, એ જ્યારે કરવાવાળો મળે ત્યારે હોઈશ 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 આવું બોલે. જ્યારે જે જે વસે આવી સંગ, ત્યારે તેવો જ કરે છે રંગ. એમ ભૂત વળગ્યા છે છોય, મુઆ લગી મૂકે નહીં કોઈ. છ ભૂત વળગ્યા. વળી ધડ પર નહીં જેને શેષ, વળગ્યો તે નાગરને ખવીસ. લો, પેલો નાગર હતો ને બાજુમાં, નરોત્તમને આ છ વળગ્યા અને નાગર હતો ને એને માથા વિનાનો ખવીસ વળગ્યો. વળી એકને વળગ્યો કોળી, થઈ ભેડી ભૂત તની ટોળી. હા, કોઈ મૂંઝવે ને કોઈ રોવાડે, કોઈ મૂંઝવણ કરાવે ને કોઈ રડાવે, કોઈ જગાડે ને કોઈ હુવાડે, તે કાઢવા ઉપાય બહુ કર્યા કર્યા. ભેડા ભૂવાને જાગર્યા, બહુ ભૂવા ભેગા કર્યા,
ધૂણી ધૂણીને ધન ગયા ખાય તોય ફેર પડ્યો નહીં કાંઈ. પછી ચાલ્યા ત્રણે ત્યાંથી મળી આવ્યા વર્તાલે સ્વામી સાંભળી કર્યા દર્શન લાગ્યા ચરણ સ્વામી અમો છું તમારે શરણ. પછી વર્તાલ આવ્યા ત્યારે ભૂતને ભય જ લાગી રહી ન શક નિસર્યા ભાગી જોઈ મહારાજનો પ્રતાપ થયો ભૂત તને તન તાપ ન ખમાનું તે નિસર્યા ખસી જે રહ્યા આ તે ત્રણેમાં વસી પછી ત્રણે સત્સંગી થયા ધારી નિયમ નિજ ઘેર ગયા લો. બધાને મહારાજે કાઢ્યા તે જોઈ સૌ આશ્ચર્ય પામ્યા ધન્ય સ્વામી કહી શિષ નામ્યા થયો પરચો જાણ્યો સૌ જને કાઢ્યા ભૂત પોતે ભગવાને ભગવાને પોતે ભૂત કાઢ્યા. એટલે ભૂત છે તો ખરા અને જે ભગવાનના નિયમ ધર્મ ના પાડે ને ભગવાન ના ભજન વળગી ખડા એ વાત નક્કી. પછી ધૂન આવે ને રોવારે ને બધું બહુ કરાવે. આગળ આવે પાછું એક બીજું ચરિત્ર છે મુમદાનો ઈશ્વર બ્રાહ્મણ એને બ્રહ્મ રાક્ષસ વળગ્યો છે. હવે ભૂતનું જ આવશે આગળ. ભૂત વળગાટવાળાને જ કાઢશે મહારાજ પરચા પૂરશે આવા. એટલે ભગવાનના ભક્તોની ક્યારેય નિંદા ના કરવી. આપણને ના સમજાય બે હાથ જોડવા હશે જાણે કેમી કરતા હશે. ભગવાનના સંતની નિંદા ના કરવી સત્સંગની નિંદા ના કરવી. ના સમજાય બે હાથ જોડવા એ કેમી કરતા હશે મને શું ખબર. જે કરતા હશે સમજીને કરતા હશે ને બસ આટલું વિચારવું જેનાથી આપણું કલ્યાણ ક્યારેય ના બગડે. 38 કડી પૂર્ણ થઈ છે. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.